कोरोना ने कारण बे वर्षथी भगवान जगन्नाथ जी रथयात्रा निकली ना हती, त्यारे आ वर्षे जगन्नाथ यात्रा निकली शके तेम होवाथी यात्रा की भव्य तैयारी शुरू थई गई छे। ज्यारे आ रथयात्रा पहला भगवान जगन्नाथ जी ने 108 नदीओना पाणीथी स्नान कराव्यू हतु, ज्यारे आ प्रसंगे मोटी संख्या में लोग हाजर रह्या हता। सूरत अमरोली खाते आवेल लंका विजय हनुमान मंदिर खाते थी दर वर्षे भगवान जगन्नाथ की यात्रा काढवामां आवे छे, जे यात्रा पूर्वे भगवान ना स्नान सहित ना कार्यक्रमों योजाता होय छे। ज्यारे जगन्नाथ जी ना रथयात्रा पूर्वे अशे मंदिर खाते 108 नदीओना जळथी भगवान ने स्नान करावायु हतु, जे माटे प्रथम भक्तों मा साथे मंदिर ना महंत द्वारा कलश यात्रा नु आयोजन करवामां आव्यु हतु। जे यात्रा मंदिर खाते पहोंची हती बाद भगवान जगन्नाथ जी भाई बलभद्र बहन सुभद्रा ना विविध 108 नदीओना जळथी भगवान ने स्नान करावायु हतु, जे प्रसंगे मोटी संख्या मा भावी भक्तों हाजर रह्या हता। મારું નામ નંદિનીબેન છે, લંકા વિજય હનુમાન મંદિરેથી હું બોલું છું। અહીંયા જગન્નાથ ભગવાનનું મંદિર છે। આજે જગન્નાથ ભગવાનને 108 નદીઓનું જળ ભેગું કરીને આજે આપણા સીતારામ દાસ બાપુએ જળ ભેગું કર્યું છે અને મેં બધી મહિલાઓએ આજે 108 જળનું આજે ભગવાનને સ્નાન કરાવ્યું છે અને આજથી ભગવાન 15 દિવસ માટે બીમાર પડી જશે એના માટે આપણે પૂજા પ્રાર્થના કરશું અને અષાઢી બીજથી આપણે રથયાત્રા સ્ટાર્ટ કરશું। જય જગન્નાથ। આજ રોજે પૂનમને દિવસે જગન્નાથ ભગવાનને જેમ જગન્નાથપુરી મેં હા સારી રીતે સ્નાન કરાવવામાં આવે છે, આજ લંકા વિજય હનુમાન આશ્રમમાં જો આવનારી સમયમાં 1 જુલાઈના યાત્રા નીકળનારી છે એને સંદાને આજ પૂનમને દિવસે 108 નદીઓ કા જલ હમે પોતે એકત્ર કરીને જગન્નાથ ભગવાનને સ્નાન કરાયા છે। બહુ બધી હરિભક્તો ગાતે વાજતે જલયાત્રા નીકળી છે, એવી જગન્નાથપુરી નીકળે છે, અમદાવાદમાં નીકળે છે, એવી રીતે પરંપરા પ્રમાણે અમે હરિભક્તો સાથ આજ બધા હરિભક્તો ભગવાનને સ્નાન કરાયા છે। સ્નાન એ માટે કે આ વર્ષ સારી વર્ષા થાય, લોકો ખુશખુશાલ થાય, ભગવાન એવા રાજી કરવા માટે આ બધા સ્નાન કરવામાં આવ્યા છે।